નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. શરૂઆત કરીશું મહેસાણાના સમાચારથી. મહેસાણામાં કડીમાં ખડેશ્વરી બાપુની તપસ્યાનો અંત આવ્યો છે. 12 વર્ષ અને 9 મહિનાના તપનો અંત આવ્યો છે. પુષ્પો પાથરીને ભક્તોએ બાપુને બેસાડ્યા છે અને તેમની પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. 12 વર્ષ અને 9 મહિના સુધી તેઓ ઊભા પગે જ રહ્યા, સાધના કરતા રહ્યા અને ક્યારેય તેઓ બેસ્યા ન હતા અને આટલા લાંબા ગાળા બાદ તેમણે આ પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ કરી છે. સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાયા છે. વિભુ, જે રીતે ખડેશ્વરી બાપુએ હવે તેમની પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ કરી લીધી છે, હવે પછીનો તેમનો ક્રમ શું હશે અને હાલ આજે પૂર્ણાહુતિ વખતે કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં? જી પંકજ, હું આપને એક વખત ખડેશ્વરી બાપુના આશ્રમથી આ માહોલ બતાવી દઈશ. ખડેશ્વરી બાપુએ અત્યારે જે આસન ગ્રહણ કર્યું છે, 12 વર્ષ પછી આસન ગ્રહણ કરવામાં આવ્યું છે, એટલે કે મંત્રોચ્ચાર વિધિ અને અભિષેક કર્યા બાદ અત્યારે જે આસન ગ્રહણ કરવામાં આવી રહ્યું છે, એટલે કે બાપુ છે, બાપુને અત્યારે પુષ્પવર્ષા પણ લોકો દ્વારા કરવામાં આવી હતી, એટલે કે કહી શકાય કે બાપુને 12 વર્ષ બેસવા પછી ખૂબ જ તકલીફ પડી રહી છે, એટલે કે અત્યારે બાપુ ઉપર પુષ્પવર્ષા થઈ રહી છે. બાપુને પૂછવાનો પ્રયત્ન કરીશું, બાપુ 12 વર્ષ પછી આપ બેઠા છો, કેવી તકલીફ પડી રહી છે? સર્વે દુઃખોને ભૂલી આનંદ અપાર થઈ રહ્યો છે. સર્વ સંકટો ટળી ગયા, રાહ જીવનની મળી રહી છે. સર્વ શાંતિઓની પ્રાપ્તિ આજે આપ સર્વોની વચ્ચે થઈ રહી છે. સર્વે સુખી રહો, જગતનું કલ્યાણ હો, કલ્યાણ હો, કલ્યાણ હો. કન્યાઓની રક્ષા હો, ગૌ માતાની રક્ષા હો, ધર્મની રક્ષા હો. હવે વિચારું છું ઉભો થઈ હગી કે નહીં. તકલીફ તો હવે માન ડોક્ટર હતા તો પગ જોઈન્ટ કર્યા. એક જ, ખુશ રહો, સુખી રહો. હું ખુશ રહો, સુખી રહો, સેવા કરો, ધર્મની રક્ષા કરો, રક્ષા કરો, સેવા કરો ના સંકલ્પ સાથે અત્યારે હવે તેઓનો સંદેશો રહેશે અને આજે તેમને અત્યારે આસન ગ્રહણ કરવામાં આવ્યું છે. ક્યાંય કહેવાય કે 12 વર્ષમાં જેટલી ઊભી રહી અને પ્રતિજ્ઞા કરવામાં તકલીફ નથી પડી, પરંતુ 12 વર્ષથી ખડે પગે હોવાના કારણે અત્યારે તકલીફ પડી રહી છે, બેસવાની થોડીક તકલીફ પડી રહી છે. બાપુનું કહેવું છે કે હવે ફરી ઊભો થઈ શકે કે નહીં એ પણ ખ્યાલ નથી, કારણ કે આજે જે જોઈન્ટ હોય છે એ ખૂબ જ દુઃખી રહ્યા છે. અત્યારે અહીં જે ભક્તો છે પૂરો એક માહોલ આપને બતાવવા માંગીશ કે આખા માહોલ આપને નો અહીં બતાવી દે કે અત્યારે બાપુના 5 દિવસનો આ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાપુને આસન ગ્રહણ કરવામાં આવ્યું છે, એટલે કે આસન ગ્રહણ કર્યું છે 12 વર્ષ 9 મહિના બાદ, અને તેમનો સંકલ્પ હતો, ગુરુનો આદેશ હતો, તે આજે આદેશને પૂર્ણ કર્યો છે અને તેઓએ આસન ગ્રહણ કર્યું છે. જી પંકજ. જી વિભુ, આપણે એ બાપુ પાસેથી અથવા બાપુના જે ભક્તો છે એમની પાસેથી જાણવા માંગીશું કે બાપુનો ભૂતકાળ કયા પ્રકારનો રહ્યો છે, કેવી રીતે તેઓ આસ્થામાં લીન થયા, તેમને ગુરુદેવ મળ્યા અને ગુરુદેવના એ આદેશ બાદ તેમણે 12 વર્ષ 9 મહિના સુધી તપ કર્યું અને આજે તેની પૂર્ણાહુતિ કરી, અને આ જે તપ છે, આ જે સાધના છે એની ફળશ્રુતિ શું રહેશે? જી વિભુ, જી વિભુ, ફરી એકવાર આપને પૂછવા માંગીશ કે જે ખડેશ્વરી બાપુ છે તેમણે 12 વર્ષ 9 મહિના સુધી સાધના કરી છે, એમના ઘણા બધા ભક્તો પણ છે જે એમનામાં આસ્થા ધરાવે છે, ત્યારે આપણે એમના ભક્તો અથવા તો બાપુ પાસેથી જે જાણવા માંગીશું કે કેવી રીતે તેઓ ગુરુદેવના સંપર્કમાં આવ્યા, કોણ હતા તેમના એ ગુરુ, શું આદેશ હતો તેમનો અને કેવી રીતે તેમણે આ 12 વર્ષ સુધી આ ખૂબ જ હઠયોગ કહી શકાય એવી તપસ્યા કરી અને આ તપસ્યાની ફળશ્રુતિ શું હશે? Yeah.
જે પંકજ હું આપને બતાવવા માંગીશ કે અહીં ભક્તોનો ખૂબ જ ઉમટી પડ્યા છે. ભક્તો તેની જે તપશ્ચર્યા હતી તેમનું એક જ પેલું હતું કે તેઓ વિશ્વ કલ્યાણ અર્થે છે આ વસ્તુ કરી રહ્યા હતા. આ ભક્તો છે, આપણે તેઓને પૂછીશું. આપ શું કહેશો આજે? હલો, બાપુએ આસન ગ્રહણ કર્યું એનો હરેરો આનંદ છે અમને. સાધુ એસા ચાહીએ જેસા સુપ સ્વભાવ, સાર સાર કો ગ્રહરીએ ચોથા દિયો ઉડાય. આ સાધુના લક્ષણોનો એક મંત્ર છે. બાપુએ 12 વર્ષ બાપુ 12 વર્ષ ને 9 મહિના થી ખડે પગે છે, બરોબર. અને 5 વર્ષ થી તો સારણગાંઠ જોરદાર 5 કિલો ની સારણગાંઠ લઈને હતા. તો એમને એટલો બધો કષ્ટ, પણ એમને મનોબળ એટલું બધું પ્રબળ છે એટલે બાપુ બહુ કષ્ટ પડ્યો. અને 12 વર્ષ ને 9 મહિના ઊભા રહેવાથી જોઈન્ટ જે રહ્યા એ જોઈન્ટ એકદમ અક્કડ થઈ ગયા હોય એટલે અત્યારે જે જોઈન્ટ વાળવાની અંદર ખૂબ જ તકલીફ પડે. જેટલી એમને ઊભા રહેવામાં તકલીફ નહીં પડી હોય એટલી તકલીફ આજે પડે, એકદમ જોઈન્ટ વાળવાથી કે જોઈન્ટ એકદમ અક્કડ થઈ ગયા હોય એના હિસાબથી આજે તકલીફ ખૂબ જ પડે. પણ બાપુનું મનોબળ ખૂબ જ પ્રબળ કહેવાય અને બાપુ ખૂબ જ સેવાભાવી માણસ છે એટલે એક ભગવાન જેવું જ કહેવાય, કારણ કે આટલી બધી શક્તિ એ ભગવાને જ આપી હોય. જે સેવા કરી રહ્યા હતા બાપુના અહીંયા ભક્તો છે, આપને ભક્તોનું બતાવવા માંગીશ કે અહીં જ બાપુને અત્યારે આપને આ પહેલા દ્રશ્ય બતાવવા માંગીશ કે આસન ઉપરથી બાપુને અંદર લઈ જવામાં આવી રહ્યા છે. બાપુ અત્યારે ઊભી રહ્યા છે, અત્યારે બાપુને છે અંદર લઈ જવામાં આવ્યા છે, કારણ કે જલાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ઠંડી ચડી છે તેના કારણે બાપુને અંદર લઈ જવામાં આવ્યો છે. સાથે સાથે મોટી સંખ્યામાં અહીં ભક્તો ઉમટી પડ્યા છે કે આ ભક્તોને પણ હું આપને બતાવવા માંગીશ કે જે ભક્તો છે દૂર દૂરથી આવી રહ્યા છે. આપ શું કહેશો આજે બાપુના દર્શન કરવા? આ જમાનામાં એમની અડગ મનોબળની જે એમને સચોટ રીતે જે પુરવાર કરીને એક દાખલો પુરવાર કર્યો છે, સચોટ મનના અને અડગ મનના માણસ ધારે કરી શકે છે એ પુરવાર કરે છે બાપુ, એવો સંદેશો આપે છે. એટલે અડગ મનના બનો, મક્કમ મનના બનો. બિલકુલ, કે અડગ મન હોય છે તેને અડગ મનથી આ સાધના પૂરી કરવામાં આવી હતી ને આ સાધના આજે પૂર્ણ થઈ છે. બાપ અને હવે આસન ગ્રહણ કર્યું છે, પણ ક્યાંય ને ક્યાં હવે છે બાપુને જેટલી તકલીફ ઊભી રહેવામાં નહોતી પડી તેટલી આસન ગ્રહણ કર્યા પછી પડી રહી છે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. તો ખડેશ્વરી બાપુ કે જેમણે પોતાની જે પ્રતિજ્ઞા હતી એ પૂરી કરી લીધી છે, તેમની પ્રતિજ્ઞાનો અંત આવે છે. એક રીતે કહીએ તો 12 વર્ષ 9 મહિનાનું જે તપ હતું, જે સાધના હતી, તે અંત તરફ પહોંચી ગયા છે અને હવે તેમણે આસન ગ્રહણ કરી લીધું છે. અને હવે તેઓ આસન ગ્રહણ કર્યું છે એટલે કે હવે તેઓ નિત્યક્રમ પ્રમાણે રોજની સીમા આવી ગયા છે.